ॐ सहनावतु सहनौभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अत्रैनामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्बद्वामनुसन्ददामि भगवद्गीते भगवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितदद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै अभ्यासयोगयुक्तेन चेतसानन्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् गईकाले आ प्रतियोगी प्रमाणे तस्मात् सर्वे सात्मा प्रभु तस्मात् सर्वेषु कालेषु माम् अनुस्मर युद्धच इतने इमा अपितुरित्र विचार कर मनुष्य मन अत्यंत उपासना विभाग करे भगवान कि कई निष्काम भावे उपासना करवाती चेते यम्य भाव वापिस स्मरण भाव जे प्रकार भावना करिए ये प्रमाणे ये भावने स्वरी छोड़े छे त्यारे अंतकाले ये प्राप्त करे छे पण एमां एमने कोई तस्मा सर्वे सुकाले सु हमेशा बधा समय परमात्मा ने याद कर अने युद्ध ज अने युद्ध पण कर ले कर्तव्य कर्म कर अने एमां गई काल आपणे जोयुं हतुं ए प्रमाणे मधुसूदन जी महाराजे कह्युं नित्य नैमित्तिक कर्म नित्य कर्म एटले दररोज कर्मना करो दाखला तरीके संध्यावंदन वगैरे अने पछी आपणे जो कि घणी वखत थाय नहीं पछी મારાથી થતું નથી એટલે આપણે બાળકો કાઢી એકતા તો રડારોડ કરી અરે મેં આ ન કરી શક્યો ઘણી વખત તો વારંવાર માણસને કરે રે મારાથી આ થતું નથી મારે કાં કરવું જોઈતું હતું આટલા વર્ષો નીકળી ગયા મને ખબર જ નહીં મેં કર્યું તો કેવું સારું હતું વગેરે પ્રકારનો બાળકો માણસ કરતો હોય છે તો એનાથી શું પ્રાપ્ત થાય તેના માટે સરસ નાનો દ્રષ્ટાંત છે કે એક માણસ
ખબર નહીં પાણી આપણું જોયું ને એને કંઈક કામ હતું પાણી ઉતરી ગયું, પણ વિચાર કર્યા વખત પાણીમાં ઘણી વખત આપણે ઉતરી જઈએ અને હતું પાણીની વચ્ચે કાદવ, એ કાદવમાં આગળના ભાગમાં કાદવ હતું, આમ તો નદી હતી નાવા જ ગયો હતો, પણ કાદવ પર ક્યાંય બી કયા અવારે જઈને ના પાણીમાં જોવી ખબર ન રહી, એને જરાક દૂધ જઈને કે નાઈ લેશ તેથી બધા બહુ જોવે નહીં એમ માનીને એ નદીને થોડાક એવા કિનારે બચીને અંદર ગયો. કાદવમાં ખૂબ જ આવ્યો, અરે અરે આમ કેવી ભૂલ કરી, આમાં ન આવ્યો તો કાદવમાં ખૂબને જેમ કાઢવા જેમ કાદવમાં એક બે ખૂબી ગયો એટલે કકડાટ થવા માંડ્યો મનમાં, અરે અરે મેં આ ન કર્યું હતું, સારું હતું, મારે આમ કરવું જોઈતું હતું, આમ જરૂર જોતું, અને ત્યાં તો મગર આવ્યો અને મગરે એને બધે કકડાટ કરવાની બદલે જો પ્રયત્ન કરીને બહાર નીકળી ગયો તો શું વાંધો આવે. પણ મોટે ભાગે આપણે ખાલી રડાડો જ કરીએ છીએ, રડારોડ જ કરીએ છીએ, ખોટ કકડાટ કરે, પણ કરવાનું છે એ કરતા નથી. એટલા માટે ભગવાન કહે છે યુદ્ધ જ તારું જે નિત્ય અને નૈમિત્ય કર્મ જે કંઈ કર્મ છે કર. પણ ઘણી વખત આપણે એવું પણ કરતા હોઈએ છીએ કે સંધ્યાવંદન કરવાની હોય, સંધ્યાવંદન એટલે સવારમાં સૂર્યનારાયણ ઉગે એ પહેલાં સૂર્યનારાયણને ગાયત્રી મંત્રથી ત્રણ અર્ઘ્ય આપવાનું હોય છે, અને એ સિવાય એ અર્ઘ્ય આપતા પહેલાં જેવી પૂજા તો બહુ સુંદર, સંધ્યાવંદન તો બહુ સરસ છે, ત્યાંને ત્યાં જ પ્રાયશ્ચિત, ત્યાંને ત્યાં જ ક્ષમા માગી લેવામાં આવે છે. અર્ઘ્ય આપતા પહેલાં એના તો મંત્રો જો બહુ સુંદર છે કે મારા દ્વારા કંઈ પણ થયું હોય, કંઈ પણ ભૂલ થઈ હોય રાત્રિ દરમિયાન સ્વપ્ન દરમાં પણ બધાની ક્ષમા માગે છે, એટલે બહુ સુંદર મંત્રો છે. પણ આપણે વાત એ કરીએ છીએ કે અર્ઘ્ય આપવાના હોય અને માણસ મોડો ઉઠે પછી કે અરે અરે મારાથી થતું નથી, મારાથી થતું નથી, ત્રણ વખતની સંધ્યા કરવાની પણ થાય નહીં અને પછી મારાથી થતું નથી એટલે મૂકી જવાનું. ના, ભલે તારાથી નથી, શાસ્ત્ર કહે છે ભલે તું સૂર્યનારાયણ ઉગી ગયા પછી તું સ્નાન કરીને જાય તો એક અર્ઘ્ય વધારે પણ આપ. આ તો કેવું છે, આપણા બધા મનુષ્યના મનની આ બધી મુશ્કેલી ચર્ચા કરે છે, કારણ કે તસ્મા સર્વે શું કહા લેશો, હંમેશા તું માનું ચિંતન કર અને યુદ્ધ છે, જો તારા અંતકરણ શુદ્ધ ન હોય તો જે કંઈ તને જે કર્તવ્ય કર્મ આપ્યું છે નિત્ય કર્મ નૈમિત્ય કર્મ ઈશ્વરને અર્પણ કરીને નિષ્કામ ભાવે કર, પણ એમાં એક બહુ થાય ન થાય પછી મારાથી આ થયું ને છૂટી જાય. પણ આપણે દાખલા તરીકે કેટલાક લોકો એમ સાંજે એટલા વખત જમી લેવાનું પછી જમવાનું નહીં, આમ તો રાત્રે 10 પછી તો જમાય જ નહીં, એ તો પ્રેતનું ભોજન છે, રાક્ષસ ખાય એવું મને યાદ છે. પણ દાખલા તરીકે કોઈ નક્કી કરે કે સવારે 11 વખત જમી લેશ, 11 વાગે કદાચ કોઈ વખત જમવાનું બને નહીં તો શું 12 વાગે જમવું જોઈએ કે નહીં, જમી જ લેવું જોઈએ, ન જમે તો એની અકલનું પ્રદર્શન જ કરે છે. એ રીતે જો મારાથી કંઈક છૂટી ગયો હોય જે સમય કરવું જોઈએ મંત્ર જાપ કે જે કંઈ એ છૂટી જાય એટલે છોડી નહીં દેવાનું, કરવાનું યુદ્ધ ચ, જે આત્મા લીધું છે એ કર્મ થવું જ જોઈએ, અને કદાચ કંઈ પ્રયાસિત કરવો તો થોડું પ્રયાસિત કરો પણ યુદ્ધ ચ, અને એમ કરીશ તો ધીમે ધીમે નિષ્કામ ભાવનાથી કરવાથી તારું મન અને બુદ્ધિ મને સમર્પિત થશે. એટલે મન એટલે આપણે જોયું એ પ્રમાણે જે કંઈ સંકલ્પ થશે એ પરમાત્માના માટે થશે, બુદ્ધિ જે વિચાર થશે કે ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, અત્યાર સુધી હું એવું વિચારતો હતો કે આ લોકો મારી સાથે અન્યાય કરે છે, લોકો મારી સાથે અન્યાય કરી રહ્યા છે, મને મારો તિરસ્કાર કરી રહ્યા છે, અને એટલે મને એ લોકો માટે દ્વેષ થઈ જાય, એના માટે મને ડર પણ લાગે, ઘણી બધી વસ્તુ થઈ શકે, કારણ કે લોકો આપણી સાથે અન્યાય કરે ને ગમે તેવું બોલીએ પછી આપણે તે કરી રહી હવે અમરે આપણે ક્યાં જઈશું. આ બધું જ મનમાં આવી શકે ત્યારે હવે એને સમજણ પડે છે, કારણ કે મૈયર પિત મનોબુદ્ધિ, એનું મન અને બુદ્ધિ પરમાત્માને સમર્પિત થાય છે અને બુદ્ધિ દ્વારા વિચાર કરે છે કે અત્યાર સુધી હું એમ માનતો હતો કે અન્યાય લોકો મારી સાથે કરે છે, એ લોકો મારી સાથે ખોટું વર્તન કરે છે અને એના લીધે મને શું થાય, જ્યારે આવો પ્રકારનો વિચાર આવે તો એ વ્યક્તિ માટે મને દ્વેષ થાય, થાય જ ને, એની માટે દ્વેષ થાય, એની માટે તિરસ્કાર થાય, એની સાથે આપણો વ્યવહાર હંમેશા તિરસ્કારપૂર્ણ જ થાય, દ્વેષપૂર્ણ જ થાય, એટલે અંતકરણ શુદ્ધિ થાય નહીં
તો પછી કેવી રીતે આપણે વિશ્વાસમાં કરી શકીએ? પણ હવે જ્યારે મન અને બુદ્ધિ સમર્પિત થાય છે એટલે હવે સમજાય છે કે અન્યાય એ ખરેખર કોઈ મારી સાથે અન્યાય કે તિરસ્કાર કરેલું વર્તન કરે છે એનું કારણ એ વ્યક્તિ નથી, એ પણ ભગવાનની કંઈ ઈચ્છા છે માટે થઈ રહ્યું છે, માટે મને એને માટે તિરસ્કાર કરવાની પણ આવશ્યકતા નથી. કોઈ વ્યક્તિ માટે દ્વેષ તિરસ્કાર કોઈ આવશ્યકતા નથી. આપણે કાર્ય એ ચિંતન કરવાને લીધે અંતકરણ શુદ્ધ થયું છે અને ભગવાનને જ એનું મન અને બુદ્ધિ સમર્પિત થયા છે. એટલા માટે કહે છે માં એવું એશ્વસી એ મને જ પ્રાપ્ત કરશે. પણ એ માટે આપણે ગઈકાલે આઠમા સૂત્રના સંદર્ભમાં જોતા હતા કે બધા સમયે પરમાત્માને ચિંતન કરવું હોય એને યાદ કરવા હોય તો બે વસ્તુ જરૂર પડે. શું કહે છે? અભ્યાસ. આઠમા શ્લોકમાં કહે છે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામીના ચેતસા. બે વસ્તુ છે, એક તો પરમાત્માનું ચિંતન કરવું હોય, સતત કરવું હોય કેવી રીતે કરવાનું? બીજી રીતિમાં કીધું કે પાર્થ અનુચિંતયન, એટલે જે શાસ્ત્ર અને આચાર્ય દ્વારા જે પરમાત્માનું સ્વરૂપ વર્ણન કર્યું છે એ પ્રમાણે અનુચિંતયન વારંવાર ચિંતન કરો. અનુ એટલે પશ્ચાત પણ થાય, કારણ કે આચાર્ય પણ જ્યારે એ પરમાત્માનું વર્ણન કરે છે ત્યારે પણ એને પણ અનુચિંતન કરવું પડે. એને એના ગુરુ પાસે સમજ્યા છે એ સમજા યાદ કરીને કરે છે, અને એ રીતે અનુચિંતન. અને બીજો એવો પણ કહે છે પુનઃ પુનઃ સતતમ. અનુ એટલે સતતમ વારંવાર, પર ઘડીને ઘડી જે પરમાત્માનું સ્વરૂપની વાત કરી છે એનું ચિંતન કર. પણ કેવી રીતે કરવું પડે? અભ્યાસ યોગેના, એટલે કે અભ્યાસ માટે કીધું અભ્યાસ અભ્યાસ યોગ યુક્ત મય મય ચિત્તમ સમર્પણ વિષયભૂત એક જ કોઈ પણ એકસ્મી તુલ્ય પ્રત્યય વૃત્તિ લક્ષણ. અભ્યાસ એટલે એક જ પ્રકારની મનની વૃત્તિ ચાલુ રાખવી અને જે વિલક્ષણ પ્રત્યય છે એને એનાથી દૂર રહેવું. અને વિલક્ષણ પ્રત્યય આવે એટલે કે હું ચિંતન કરું છું પરમાત્માનું અને પછી બીજી કોઈ વસ્તુનું ચિંતન થાય છે. કેમ થાય છે વિલક્ષણ પ્રત્યય? કારણ કે રાગ અને દ્વેષના લીધે અંતઃકરણની અશુદ્ધિ છે, માટે સતત એમાંથી મનને મુક્ત કરી અને પરમાત્માના ચિંતનમાં મનને જોડવું. કયું પરમાત્માનું ચિંતન કરવા છે? પરમ પુરુષમ દિવ્યમ, અહીંયા ચિંતનનો વિષય છે પરમાત્મા. પરમ પરમમ પુરુષમ દિવ્યમ એનું ચિંતન કરે છે. ટૂંકમાં એક પ્રકારની વૃત્તિને ચાલુ રાખી શકે રાખવાની છે. અને એના માટે આપણે વાત કરી હતી કે જો આપણે રસ હોય જેના માટે આ પ્રેમ હોય એનું ચિંતન કરવું સરળ છે. જેમ કે આપણે કીધું દીકરો આવવાનો છે, ગઈકાલે દ્રષ્ટાંત આપ્યું કે અમેરિકાથી દીકરો આવવાનો છે તો એ દીકરો આવવાનો છે, હજી આવવાનો છે, છતાં આખો વખત એનું ચિંતન કરતા હોય છે એને શું ગમશે, એના માટે શું બનાવશું, શું ક્યાંથી લાવશું, કઈ વસ્તુ લાવશો વગેરે વગેરે. પણ એ રીતે જ્યારે આપણને પરમાત્મામાં રસ પડે, આપણે કદાચ જપ કરતા હોઈએ શરૂઆતમાં યાંત્રિકતા હોય, એટલે અમે એક છોકરો કહે મારું મન તો યાંત્રિકતાથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરે છે, મન તો સ્થિર થતું જ નથી, માટે મારે કરવું જ નથી. તો સ્વામીજી મારા એક દ્રષ્ટાંત આપે કે આ તો કેવું છે કે સમુદ્રના તરંગો સ્નાન થાય તો સમુદ્રમાં સ્નાન કરો છો, એ તો શક્ય જ નથી. મન તો વિચલિત થવાનું જ છે, પણ એ ધીમે ધીમે ભલે યાંત્રિકતાથી કરીએ મન વિષયમાં જાય તો પણ વારંવાર મનને પરમાત્મામાં જોડવા માટે પ્રયત્ન કરીએ. જેમ આયુર્વેદિકવાળા વાત કરે કે કોઈને પિત્ત બહુ થઈ ગયો હોય પણ તો એને સાકર પણ કડવી લાગે, મીઠાઈ મીઠી લાગે જ નહીં, સાકરે કડવી લાગે, તો એમ કે તમે સાકર ખવડાવો તો પિત્તનું શમન થશે, તો એક દિવસ એને સાકર મીઠી લાગશે. એ રીતે આપણું મન પણ મનને પણ પિત્ત થયું છે. કયું? સતત જગતના વિષયનું ચિંતન કરો, આ કરું પેલું કરું, એમાંથી મનને માણવા માટે પરમાત્માના નામ સાકરનું સતત અનુસંધાન કરાવે તો એક દિવસ આપણને પરમાત્મા રસ પડશે. એટલે ટૂંકમાં બહુ પ્રયત્ન કરો, આખું આપણું વ્યક્તિત્વ, આપણું મન જે સતત જગતને સત્યતા આપે છે એનું ચિંતન કરે છે, એના લીધે જે રાગ અને દ્વેષ જન્મે છે એમાંથી મુક્ત કરવા માટે
खूब प्रयत्न करो पड़े। यूँ कहे कि अपनी आपू सामर्थ्य है ये 10% है पर प्रयत्न 90% है। 90% प्रयत्न करो पड़े, आखू व्यक्तित्व बदलाव नाखव पड़े। जेम स्वामीजी महाराज कह, स्वामीजी बात अपने क्या करी हे कदाच के स्वामीजी ने संगीत पर बहुत सरस गात अपने अमदावाद स्वामीजी आवड़े छे। स्वामीजी पूज्य स्वामी दयानंदजी बात करें छे कि साउथ में बेंगलोर के बेंगलोर रहता था लगभग, अने त्यारे इमने त्या एक मणस आने रसोई करी छे भक्त एटले पर ए रसोई करता करता सरस मजा गीत गाय अवाज स्वामीजी तरत पाकी गया कि आना मूल संगीत की कला है, जो आग संगीत सीखे तो महान गायक थे। स्वामीजी ने मेरी सगवटता करी आपी અને શીખવા ગયો। હવે મોટો ભાઈ થઈ ગયો, બહુ બધી એની પ્રખ્યાતિ થઈ ગઈ। કેટલા વર્ષ વીતી ગયા પછી એમ થયું કે જ્યારે બેંગ્લોર આવ્યો ત્યારે હું સ્વામીને મળ્યો, કારણ કે એમની કૃપાથી તો આટલો મોટો ગાયક બન્યો છું, એટલે ના મને દર્શન કરવા જાઓ ગયો। પછી કે સ્વામીજી આજે કેટલા વખતે આવે છે, તમને મિસી બેલા બહુ ભાવે છે તો મારા હાથથી બનાવો। એટલે સ્વામીજી કે સારું ભાઈ, ને કોઈ ઈચ્છા છે તો ભલે બનાવે। એટલે એને બનાવતા બનાવતા પાછું ગીત તો ગાવું, એનું સંગીત તો ચાલુ જ હતું, અને ત્યારે કોઈક આવ્યું કે કોણ છે, તો પેલા મહાન સંગીતકાર એક રસોઈ બનાવે છે। પહેલાં શું હતું, પહેલાં જ્યારે ગાતો ને કોઈ પૂછે તો કે કોણ છે, રસોઈ ગીત ગાય છે, પણ હવે રસોઈ નહીં પણ સંગીતકાર છે એ રસોઈ કરી રહ્યો છે। એમ આખું આખું વ્યક્તિત્વ બદલાઈ જવું જોઈએ। કેવી રીતે બદલું, નાન્ય ગામીના પછીના શ્લોકમાં બેઠીની નીતિમાં જ કહે છે, પહેલી લીટીમાં પછીના ચરણમાં કહે છે કે અભ્યાસ યોગ્યનો અભ્યાસ કેટલો કરવામાં આવી કે પછી આપણું ચેતસ નાન્ય ગામીના ન અન્યત્ર વિષયાંતરે ગંતુ સ્થિરમ નિષ્ફળ, એટલે એને બીજે કાંઈ જવાનું મન જ ન થાય, એવો સ્વભાવ પડી જવો જોઈએ। જેમ સ્વભાવ પડી જવો, જેમ ઘણા લોકો એમ કહે કે સાંજ પડે ને સત્સંગમાં જઈએ તો ક્યારેક સ્વામીજી ન હોય તો ગમે નહીં, ખરો સત્સંગમાં નથી, આ સત્સંગ નથી મળ્યો, એ એક સ્વભાવ બની ગયો, એ બહુ સારી વસ્તુ છે ને। એ રીતે ચિંતન કરવું અને વિષયમાં બીજા કોઈ વિષયમાં ન જવું છે, નાન્ય ગામીના ન અન્ય ગામીના એ બીજે ક્યાંય જતું જ નથી, અને એ રીતે એ ક્યારે બને કે ખૂબ 90% આપણો પ્રયત્ન છે, અને એ પ્રયત્નથી મનને પરમાત્મામાં આનંદ આવે એ રીતે જોડવું પડે। કારણ કે જ્યાં આનંદ આવે, જ્યાં આપણે રસ પડે ત્યાં આપણે જવાના, એ તો હકીકત છે। એને મન પરમાત્માનો આનંદ મળે એવું જ્યારે એને કરીએ, એ ક્યારે થાય કે મન સાત્વિક થાય ત્યારે, એટલે કે મનમાં રાગ રજોગુણ અને તમોગુણ ન હોય, રાગ અને દ્વેષ આળસ ને પ્રમાદ એ બધામાંથી સાપેક્ષ રીતે મુક્ત થાય ત્યાં તો જ એને મનને પરમાત્મામાં આનંદ આવે, રસ પડે, સાત્વિક બને ત્યારે, અને સાત્વિક બને ત્યારે જ આપણે જ્ઞાન માટે પણ પ્રેમ થતો હોય છે। અને એટલા માટે કહે છે કે અભ્યાસ યોગ યુક્તિના અભ્યાસ અભ્યાસ યોગથી જોડાઈને જે વિલક્ષણ પ્રત્યે છે એને વારંવાર એક જ પરમાત્મા જે વૃત્તિ આપણે નક્કી કરી છે, પરમાત્માનું નામ લેતા હોય તો તે, અથવા તો આત્મચિંતન કરતા હોય કે હું જ એ પરમ તત્વ વાસુદેવ છું, અહીંયા એને પણ ચર્ચા કરી છે, એ પ્રત્યેને જાણવો અને બીજા પ્રત્યેને વારંવાર સભાનતા રૂપી સભાનતાથી દૂર કરવો, અને એને કહે છે અભ્યાસ યોગ્યતેના, એના પરિણામે એનું મન ક્યાંય જતું નથી। પછી શું કરે છે તો કહે છે પરમમ પુરુષમ દિવ્યમ અનુચિંતયન, હે પાર્થ પરમમ પુરુષમ દિવ્યમ અનુચિંતયન, પરમ એટલે જે સર્વોત્કૃષ્ટ છે, પુરુષા એટલે નિરસ્ત અશેષ દોષમ, જે પુરુષ છે એટલે કે પૂર્ણ છે, આપણે સામાન્ય પુરુષને પૂર્ણ કરીએ છીએ, અહીંયા ટીકાકાર કહે છે કે નિરસ્ત અશેષ દોષમ, કોઈ પ્રકારના હવે એનામાં દોષ રહ્યા નથી, એટલે કે રાગ દ્વેષ નથી, એવા પરમ સર્વોત્કૃષ્ટ પુરુષ અને દિવ્યમ, દિવ્યમ એટલે દિવ્યમ એટલે દ્યોતમાનમ, દિવ્ય એટલે દિવ્ય એટલે આમ તો અલૌકિક, અથવા તો દિવ્ય એટલે દિવી ભવ, દિવી એટલે સ્વર્ગ,
स्वर्ग में रहना स्वर्ग क्या है तो माने आकाश में आकाश ना एक भाग में आकाश में एक स्वर्ग रहे खरेखर आकाश में कौन रहे तो सूर्य नारायण सूर्य दीवी सूर्य मंडले भव याति गच्छति अने उपासक छे ए आवा दिव्य ज्योतिमान प्रकाशमान छे एवा परमात्मा नु चिंतन एनु अनुचिंतन वारंवार करे छे अहींया के भगवान सर्वात्मा वासुदेव अहमिति हूँ परमात्मा के भगवान जो सर्वात्मा छे ए मारो आत्मा छे एक ते सतत सतत अनुचिंतन करता करता दिव्य ने व्यक्त कर्या एक तो दिव्य એટલે કે જે પ્રકાશિત છે અને પ્રકાશિત કોણ છે તો કે જે સ્વર્ગમાં રહેલા અને આકાશમાં રહેલા સૂર્ય એ સૂર્ય છે એ સર્વને પ્રકાશિત કરે છે એમ આ પરમાત્મા પણ બધાને પ્રત્યેકને પણ પ્રકાશિત કરે છે અને એ કેવી રીતે કરે છે તો કે બધાને સત્તા પ્રદાન કરનાર સર્વનો આત્મા લઈને એટલા માટે જે સર્વાત્મા છે મારો પણ આત્મા છે એટલે આ દિવી એટલે જે પ્રકાશમાન એનું અનુચિંતન આ રીતે કરે છે કે એ પરમ પુરુષ જે દિવ્ય છે એ વાસુદેવ છે અને એ હું છું આ રીતે વારંવાર સતત આચાર્ય ઉપદેશને ખ્યાલમાં રાખીને અનુધ્યાયન તો અહીંયા આગળ કહે છે ટીકાકાર તમેવ નદી સમુદ્ર ન્યાયન અને એના કારણે નદી સમુદ્ર ન્યાય નદી સમુદ્ર ન્યાય કયો હોય છે તો કે છે શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે યથા નદ્ય સંધ્યમાના સમુદ્ર અસ્તમ ગચ્છતી નામ રૂપે વિહાય જેવી રીતે નદી છે પ્રવાહિત નદી નદી પણ સંધ્યમાનમ જે સતત પ્રવાહિત છે જે દોડી રહી છે એ શું કરે છે સમુદ્ર અસ્તમ ગચ્છતિ એ સમુદ્રને મળે છે અને પોતાનું નામ અને રૂપનું વિલીન કરી દે છે એ જ રીતે તથા વિદ્વાન પુણ્ય પાપે વિધુય પરાત પરમ પુરુષ ઉપૈતિ દિવ્યમ ત્યાં પણ દિવ્ય શબ્દ વાપર્યો છે કે એ વિદ્વાન જે પુણ્ય અને પાપ બંનેને વિધુય એને ધોઈ નાખે છે જે મુનિ નદી પોતાના નામ રૂપને ધોવે છે એમાં પુણ્ય પાપને ધોવે એટલે શું અહંકાર અહંકાર મિથ્યા જાણે છે અહંકાર સંપૂર્ણ સમય અહંકાર ન હોય તો પુણ્ય પાપ હોઈ શકે નહીં અહંકારના કારણે જ કર્તૃત્વ જન્મે તો પુણ્ય કર્મ દ્વારા પુણ્ય કર્મ પણ થાય પાપ કર્મ પણ થાય પુણ્યની પણ પ્રાપ્તિ થાય પાપની પણ પ્રાપ્તિ થાય પણ તે અહંકાર જ રહ્યો નથી એટલે પુણ્ય પાપ વિધુએ એટલે પોતાના પુણ્ય પાપનો વિદ્વાન ધોઈ નાખે છે અને પોતે જ પુરુષ બની જાય છે જેમ નદી સમુદ્ર બની ગઈ પોતાના નામરૂપને ત્યાગ કરવાથી એ સમુદ્ર બની ગઈ એમ આ પણ વિદ્વાન પરમ પરાત પરમ પુરુષમ દિવ્યમ ઉપેતિ એ જ વસ્તુ અહીંયા કીધી કે પરમ પુરુષમ દિવ્યમ યાતિ અહીંયા યાતિ શબ્દ છે ઉપનિષદના ઉપેતિ એને પ્રાપ્ત કરે છે કેવી રીતે પ્રાપ્ત કરે છે આ પરમ પુરુષને અનુચિંતન વારંવાર ચિંતન કરવાથી એ પરમાત્મા નું પરમ પુરુષમ દિવ્યમ એની ગાથ જે પરમાત્માને પ્રાપ્ત કરે છે એના થોડા બીજા વિશેષણ પરમાત્માનું બધું જ આગળ આગળ વર્ણન નવમા શ્લોકમાં કરે છે આપણે નવમો શ્લોક જોઈશું કવિમ પુરાણમનુશાસિતારમ અણોરણીયમ સમનુસ્મરેદ્યઃ અણોરણીયમ સમનુસ્મરેદ્યઃ સર્વસ્ય દાતારમ ચિંત્ય રૂપમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત્ એ પરમ પુરુષમ યાતિ અનુચિંતયન એ પરમાત્માનું અનુચિંતન કરે છે પરમાત્મા કેવો છે તો આ વખતે છે કવિ એટલે સર્વજ્ઞ પુરાણ એટલે અનાદિ સિદ્ધ જે અનાદિ સિદ્ધ છે અનુશાસિતારમ નિયંતા અણુ અણિયાન એટલે અણુ એટલે અણુ સૂક્ષ્મ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અનુસ્મરેન શું છે અનુસ્મરેદ્ય એ ચિંતન કરે છે કોણ યહ જે કોઈ યહ જો છે ને દેવ છે ને એમાં યહ લખેલું છે
રહેલો છે છેલ્લી સ્થિતિથી તમે જો તો અણરણ્યા સમાનું સ્મરિદ્ય એવું બોલે ને આપણે એમાં યકારા છે એટલે યહ એટલે કે જે કોઈ હોય તે પાછું પરમાત્માનું જ વર્ણન કરતા પાછી નીતિમાં કહે છે સર્વસ્ય ધાતારમ સર્વસ્ય સર્વસ્ય એટલે સ્વબદ્ધાને ધારણ કરનાર ધાતારમ બીજો આચાર્ય દાતારમ પ્રકાશ આપનાર અચિંત્ય રૂપમ કે અચિંત્ય રૂપવાળો અને કેવો છે આદિત્ય વર્ણ એટલે આદિત્યના વર્ણવાળો એટલે કે સૂર્યની જેમ પ્રકાશમય તમસ પરસ્તાર અંધકારથી પણ પર છે એ રીતે આગળ નીતિમાં આગળના શ્લોકમાં શું કહ્યું છે અનુચિંતયન છે ને આગળ આત્મા શ્લોકમાં શું કીધું છે અનુચિંતયન હે પાર્થજી આ પ્રકારે એ અનુચિંતન કરે છે એટલે ટૂંકમાં અહીંયા પરમાત્માનું વર્ણન કરે છે કેવી રીતે એ કરે છે તો કહે છે કવિ એટલે ક્રાંતદર્શી સર્વજ્ઞ અહીંયા ભાષ્યકાર ભગવાન ભાષ્યકાર કહે છે કવિ એટલે કોણ કહે છે ક્રાંતદર્શી ક્રાંતદર્શી એટલે કે સામાન્ય વ્યક્તિ કંઈ જે જોતી હોય એનાથી કંઈ વિશિષ્ટ જોવે છે જેમ કે સામાન્ય વ્યક્તિ આપણને શું દેખાય કે ઘણું છે આપણી દ્રષ્ટિ સામે પડી છે એટલે આપણે ઘણું દેખાય પણ જે ક્રાંતદર્શી છે એને શું દેખાય છે કે ઘણું તો છે જ પણ સાથે સાથે એ ઘણાનું ઉપાદાન કારણ માટી છે આ માટી પણ છે એ માટીને પણ જોવે છે આપણે ખાલી ઘણાને જોઈએ છીએ ભલે માટીનો પણ એનો ઘડો છે વ્યવહાર કરીએ છીએ પણ આપણે માટીનું નોંધ લેતા નથી એ માટીની પણ નોંધ લે છે એ રીતે એને કહેવાય ક્રાંતદર્શી કવિ આપણે કવિ કોને કહેવાય આપણે બધાને જગત દેખાય છે એને પણ એ જ જગત દેખાય છે પણ એને કંઈક વિશેષ દેખાય છે અને એમાંથી એને કવિતા સ્ફુરે છે એ રીતે આ જગતને જોવે છે નામરૂપને જોવે છે પણ નામરૂપના અધિષ્ઠાનની પણ એ નોંધ લે છે કે આ નામરૂપનું અધિષ્ઠાન કોણ છે અસ્થિ ભાતિ પ્રિય પરમાત્મા સચ્ચિદાનંદ આ નામરૂપે પ્રગટ થાય છે એને કહે કવિ કવિ એટલે ક્રાંતદર્શી અને બીજો અર્થ પણ અહીંયા ભગવાન ભાષ્યકારે કર્યું છે સર્વજ્ઞ કવિનો અર્થ થાય છે ક્રાંતદર્શી અને એટલે કે સર્વજ્ઞ સર્વ એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન બધાને જાણે છે પરમાત્મા કેવા છે કે જેણે બધાનું જ્ઞાન છે અને એટલા માટે એ બધા સર્વજ્ઞ બધાને બધી જ રીતે જાણે છે કારણ પાછું બીજી કલામ આવવાનું છે દાતારમાં એટલે આપણે ત્યાં વિશેષ વિચાર કરીશું અહીંયા કે સર્વજ્ઞ બધાનું એને જ્ઞાન છે અને પછી કહે પુરાણ પુરાણ એટલે ચિરંતરમ ચિરંતર એટલે જે ચિરંતરમ આદિમત્વ સર્વસ્ય કારણત્વમ ઓકે આદિમત્વમ એ બધા જ કોઈ પણ વ્યક્તિ હોય એનું આદિ એટલે એનો જન્મ ઉત્પત્તિ થઈ છે એટલે ઉત્પત્તિ થાય એનું કારણ હોય કારણ કે કોઈ પણ વસ્તુમાં ઘડાની ઉત્પત્તિ થઈ તો ઘડાને કારણ છે માટી એમ જગતમાં જે કંઈ વસ્તુ ઉત્પન્ન થઈ છે એનું કહેવાય કારણ પણ પરમાત્મા કહેવાય છે પુરાણ એટલે કે એનું કોઈ આદિ નથી એનું કોઈ કારણ નથી એટલે આજે જ કોઈ મને વોટ્સએપમાં પૂછ્યું હતું કે શિવજીના ગુરુ કોણ શિવજી જ આદિ ગુરુ છે એને કંઈ કોઈ કારણ નથી એના ગુરુ કોણ તો એના કોઈ ગુરુ નથી જેમ ઘણી વખત મહાત્મા કે જ્યારે શિવ પાર્વતીના લગ્ન થતા હતા તો એના માતાનું નામ શું એના પિતાનું નામ શું તો કે એના કોઈ માતા જ નથી એને પિતા જ નથી કારણ કે એ અનાદિ છે એને કોઈ આદિ નથી એનું કોઈ કારણ નથી એટલે કે પોતે બધાનું કારણ છે પણ એનું કોઈ કારણ નથી એને કહેવાય છે પુરાણમ અથવા તો પુરાણનો એક અર્થ કરતું ચિરંતન કરે છે જેમ પુરાણ પુરા એવો નવ જે હંમેશા નિત્ય નવીન છે નવાન પરમાત્માનું નામ જુઓ પરમાત્માની લીલા જુઓ કેટલા વર્ષોથી સાંભળતા હોય આ ગીતા પણ સાંભળીએ છીએ પણ મને હમણાં જ કરી કહેતા હતા કે દર વખતે જ્યારે ગીતા તો કેટલી વાર અધ્યયન કર્યું બધાની સાથે રહીને પણ દરેક વખતે પુરાણ નવું નવું કંઈક દેખાતું રહે છે એટલે કે પુરાણ નિત નવીન અને અહીંયા આચાર્ય અર્થ કરે છે પુરાણમ એટલે ચિરંતરમ જેનું કોઈ કારણ નથી આદિ નથી તે અને પાછા કેવા છે પરમાત્મા અનુશાસિત તારણ આ પ્રકારે પેલો ગુરુ અને શાસ્ત્રી ગુરુ શાસ્ત્ર અનુસાર જે કહે છે પરમાત્માનું સ્વરૂપ એ પ્રકારે ચિંતન કરે છે અને એને કહ્યું છે અનુશાસિત તારમ
अनुशासितारम इतने के सर्वस्य जगत प्रशासितारम सर्व बद्धा जगत जो शासन करे जो शासन आए ने तरह हमेशा थे कि कई अस्त्र लैने बेसत हे एम आपने ना हो तरह जो भगवान मरसे भगवान आम करते भगवान आम करते तो भगवान मरसे तो खोटू करीश ने भगवान मरसे जम आप घनी वक्त बाहर जता हो मैंने घनी वक्त भगवान कपड़ा जो है छोकरा ने कहे जो महात्मा है तन मरसे तन आम काम करते डर आपे अपने अनुशासित कही तरह शासन करना हमेशा अपने डर में रखे अपने कई अपने कई वर्षे अपने कई दंड आपसे भगवान क्यारे कोई दंड आपता अपने कदाच यूं लगे कि दंड आपे पर खरेखर दंड नहीं आपता हम कई बात करते तो कि घनी वक्त शरीर दशा हो तारी ऊँधू पड़े धारो तो ऊँध पड़े केम के बताए जो कि तू गमे तेरे काम करीस खरेखर तमने जो कोईपण दंड संदशा की बात करें ये बात करिए यहाँ पर उन्नति थत आध्यात्मिक उन्नति थाय जो ये प्रकार संस्कार हो तो जम आप हमें ज कहूँ मित्र अपने अन्याय लगे दंड लगे अपने नहीं डर लगे कोई नहीं डरवा जरूर नहीं क्योंकि परमात्मा कोई डरावत भले आयुर्वाद साथ परमात्मा अपने सर्व वर्णन करे उपासना भगवान तो बधा अनुशासित आराम बधा शासन बहुत प्रेमपूर्वक करे कदा दंड आप हो तो आप हित थाय आप उन्नति थाय पे तो अपने परमात्मा चेतवे आप चेते नहीं तो पे दंड आपे पे संघ फूके अवाज करे पर आप समझिए नहीं पीछे जम आप शरीर में ते जो कोईपण मोटो रोग आए ये पहला शरीर पर आपने चेतवनी आपत हो अपने गणकारी नहीं पीछे बती जाए एम परमात्मा पर अपने किए पर पीछे मानिए नहीं भगवान तरह दंड आपे कि जी अपने बाहर निकली एट्ला टूंक में भगवान कहवा अनुशासित आरम ए जगतन अनुशासन करना है पर एम हमेशा एनो प्रेम ज रहे અને પછી કેવા છે અણોરણીયાંસમ એટલે અણુ એટલે કે જે સૂક્ષ્મ જે આપણે નરી આંખે જોઈ શકીએ નહીં પણ એવું નથી અણુ એટલે જેને અણુ આપણે જેને કહીએ છીએ અણુ અણુ અને પરમાણુ દરેક તત્વ દરેક જે આપણે જગતના જેટલા આપણે રસાયણ પ્રમાણે અત્યારે ઘણા બધા 108 પરપેન્ડિક્યુલર ટેબલમાં એમના પ્રમાણે શોધાયેલા છે તો એ દરેક તત્વની અંદર અણુ અને પરમાણુ છે સૂક્ષ્મ છે આપણે સૂક્ષ્મ કહીએ છીએ પણ એ વૈજ્ઞાનિકો એને બતાવ્યું તો જૂનામાં જેની વસ્તુને પણ વૈજ્ઞાનિકો એમના ટેલિસ્કોપ દૂરદર્શનથી એમણે બતાવે એટલે આપણે સૂક્ષ્મ કહીએ છીએ એટલે ઇન્દ્રિય ગોચર થઈ જાય છે પણ આ સૂક્ષ્મ કેવું છે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એટલે કે જે ઇન્દ્રિય ગોચર નથી અણો અણીયાંશ કે ઇન્દ્રિય ગોચર નથી જેમ કે પૃથ્વી તત્વ તમે જુઓ તો પૃથ્વીનું કારણ શું છે તો કે જળ જળનું કારણ શું છે તો કે વાયુ વાયુનું કારણ શું છે તો કે આકાશ બરાબર આકાશ આપણે જોઈ નથી શકતા અને આકાશનું પણ કારણ એટલે એટલે કહે છે અણુ અણુ અણીયાંશ જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એને કહે છે અનુસ્મરિય એનું જે અનુસ્મરણ કરે છે આનું કોણ યહ યહ એટલે જે કોઈ એ બ્રાહ્મણ હોય સંન્યાસી હોય સ્ત્રી હોય પુરુષ હોય જે કોઈ કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી જે કંઈ હોય એનું અનુસ્મરણ કરે છે એનું અનુસંધાન કરે છે અને સાથે સાથે કહેવાય છે પરમાત્મા બીજી લીટીમાં કહે છે સર્વસ્ય ધાતારમ એ બધાને ધારણ કરનાર છે અને અહીંયા બીજી રીતે પણ કહે છે સર્વસ્ય કર્મ જ કર્મ ફળ જાતસ્ય ધાતારમ દાતારમ દાતારમ એટલે વિચિત્રતયા પ્રાણીભ્ય વિભક્તારમ વિભજ્ય દાતારમ અહીંયા બહુ સુંદર આચાર્ય કહે છે કે પ્રાણી માત્રને ધારણ કરનાર સર્વસ્ય ધાતારમ ધારણ કરનાર એટલે ધાતારમ એટલે દાતારમ દાતારમ એટલે કે બધાને વિચિત્ર એટલે જુદા જુદા પ્રકારે કર્મફળ પ્રદાન કરનાર એટલે ભગવાન કર્મ પણ બધાને જુદું જુદું કેટ આપે છે
કારણ કે બધાના હૃદયમાં રહેલું છે અંતર્યામી રૂપે, અને બધાના દરેકે દરેક કર્મની એ નોંધ લઈ શકે છે. તો જ થઈ શકે, એ તો કંઈક કોઈને ફળ આપી શકે નહીં. પણ આપણને ખબર નથી, આપણે ઘણી વખત માનતા હોઈએ, ઘણા કેવા કર્મ આપતા હોય છે કે કોઈને ખબર ન પડે, કોઈને મારી નાખ્યો. ભગવાને ખબર છે, તમે કોઈ જોયું નથી, પણ તમે જોયું થોડા વખતમાં એ વ્યક્તિ પકડાઈ જતો હોય છે. કારણ કે ભગવાન જાણે છે અને બીજાને પ્રેરણા આપે છે, તો જુદી વાત થઈ. પણ મહત્વની વસ્તુ એ છે કે આપણે માનીએ છીએ કે કોઈને ખબર નથી, પણ ભગવાન બધા એના કર્મની નોંધ દઈને એને એના પ્રમાણે પ્રાણી પ્યાહ વિભક્તારમ નિબીજ્ય દાતારમ, બધાને જુદું જુદું ફળ આપનાર છે. કોણ છે? સર્વસ્ય ધાતારમ. પછી શું કહે છે? અચિંત્ય રૂપમ ન અસ્ય રૂપમ નિયતમ. એનું પરમાત્માનું એક નિયત રૂપ નથી. એટલે કે જે કંઈ આપણને કંઈ કહેવામાં આવે છે, અહીંયા સરસ કીધું છે માયા રૂપમ. અહીંયા આચાર્ય કહે છે માયા હિ એસા મયા સિષ્ટમ યજમાં પશ્યસિ નારદ. નારદજીની અહીંયા કંઈ વાત હશે તો કહે છે કોઈ પણ મારું રૂપ કેવું છે? અચિંત્ય. એટલે માયા દ્વારા હું કોઈ રૂપ ધારણ કરું છું, હું ગુણને પણ ધારણ કરું છું, પણ એ ગુણને પણ કોઈ વર્ણન કરી શકે નહીં. જેમ આપણે કહીએ છીએ ને, તો એ ભગવાન ત્યાં મહિમ્નમાં સર કીધું ને, એમને કીધું તમારું સરસ્વતી પણ તમારા ગુણનું વર્ણન કરવા બેસે, કાગળ સમુદ્રનો કાગળ કરે, આ કરે, બધું પૃથ્વી જેવો કાગળ કરે, સમુદ્ર ટીપની સહાય કરી અને પણ લખવા બેસે, તો પણ કેવું છે? અચિંત્ય રૂપમ, તમારા રૂપનું વર્ણન કરી શકે. કારણ તો એક નિયત રૂપ નથી, બધા જ રૂપમાં તમે છો, બધા જ ગુણ તમારા છે, કંઈનું વર્ણન કરું. એટલા માટે કહે છે અચિંત્ય રૂપમ. અને જો તમે નિર્ગુણ સ્વરૂપનું વાપરો તો આપણે ખબર છે કે શાસ્ત્રમાં કહે છે સર્વમ ખલિદમ બ્રહ્મ, બસ. પણ એ પછી શું? નેતિ નેતિ આને આને, પણ પછી ચકિતમ અભિધત્તે શ્રુતિ રહી, શ્રુતિ પણ ચકિત થઈ જાય છે. કારણ કે તમારા ગુણનું વર્ણન કરવા માટે બધું કશ્ય સ્તોતવ્ય પ્રતિવિધ ગુણ કશ્ય વિષય, ત્યાં કહે છે ને મહિમ્નમાં, સ કશ્ય સ્તોતવ્ય, તમારું સ્તુતિ કોણ કરી શકે, તમારું વર્ણન કોણ કરી શકે? કારણ તમે કહેવા છો અચિંત્ય રૂપ, એટલે નિરાકાર રૂપે. તો અચિંત્ય, તેનું ચિંતન ન થઈ શકે, જે ઇન્દ્રિયનો વિષય ન થઈ શકે, જે મનનો વિષય ન થઈ શકે. એક તો એ છે કે પરમાત્મા બધાનો આત્મા છે, અને આત્મા ક્યારેય ઇન્દ્રિયનો વિષય બની શકે નહીં. બરાબર, પરમાત્મા જે નિરાકાર સદા સચ્ચિદ આનંદ રૂપ છે, એ સર્વનો આત્મા છે. આત્માને આપણે મનનો વિષય પણ બનાવી શકીએ નહીં. એ રીતે પણ એને અચિંત્ય રૂપમાં કહ્યું. પરમાત્મા અચિંત્ય રૂપ છે, સગુણ રૂપે પણ અચિંત્ય છે, નિર્ગુણ રૂપે તો એનો બધાનો આત્મા છે, એટલે પણ અચિંત્ય, એટલે મનનો વિષય ન બનાવી શકાય. થોડીક વાર આપણે લાગે કે ભગવાનનું આપણે રૂપનું ચિંતન કરીએ છીએ, પણ એ પણ પૂરતું નથી. પછી કહે છે શું છે? અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાર. કહેવાય છે ભગવાન આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણ એટલે આદિત્યની જેમ નિત્ય ચૈતન્ય રૂપે સર્વપ્રકાશમાં એ બધાને પ્રકાશિત કરે છે. સૂર્ય બધાને પ્રકાશિત કરે, સારું હોય ખરાબ હોય બધાને પ્રકાશિત કરે, એમાં પરમાત્મા કહેવાય છે આદિત્ય વર્ણમ. એટલે આદિત્યની જેમ બધાને બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે. એની ચિંતા, તમે એની પૂજા કરો કે ન કરો, જેમ સૂર્યનારાયણને આપણે સવારે યાદ કરીએ કે ન કરીએ, પણ એ તો બધાને પ્રકાશિત કરે જ છે. અને એ રીતે પરમાત્મા પણ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરીને આ કે છે આદિત્ય વર્ણ, એ બધાને પ્રકાશ કરનાર. પછી શું કે તમસ પરસ્તાર. અને પાછું પરમાત્મા કહેવાય છે તમસ પરસ્તાર. તમસ એટલે અજ્ઞાન, અજ્ઞાનથી અહીંયા કહે છે તમસ એટલે અંધકાર, અંધકારથી પણ પરસ્તાર, એનાથી પણ પર. બીજો અર્થ અહીંયા આચાર્ય બીજો કરે છે, હમણાં આપણે જોઈએ છીએ. એટલે કે તમસ પરસ્તાર જે અજ્ઞાનથી પણ પર છે, અજ્ઞાન પણ જેમને લેપાયમાન થતું નથી. સૂર્ય છે એ અંધકારનો વિરોધી છે. સૂર્યનારાયણ ઉગે તો અંધકાર રહી શકે નહીં, પણ પરમાત્મા કોઈનો વિરોધ નથી. એટલે તમસ પરસ્તાર એ અજ્ઞાનથી પણ પર છે, એટલે કે અજ્ઞાનને પણ ઉજાણનાર છે. એ અજ્ઞાનનો વિરોધી નથી. જો અજ્ઞાનનો વિરોધી હોય તો પછી જ્ઞાન તો પછી આપણા જીવનમાં અજ્ઞાન રહેતો જ નહીં, આ કોઈ અનર્થ રહેતો જ નહીં, કોઈ દુઃખ રહેતો જ નહીં. પણ ભગવાન કોઈનો વિરોધ જ નથી કરતા, અજ્ઞાનનો પણ નહીં.
तमस परस्ताद ये अज्ञान पर विरुद्ध करना नहीं एटला माटे के छे अज्ञान ने पर प्रकाशित करना ज्ञान और अज्ञान बने ने प्रकाशित करना यानि कि तमस परस्ताद अहीं भगवान शंकराचार्य महाराज कहे छे के मोहांधकार परम तमस के मोह रूपी अंधकार छे एनाथी पर मोह एटले अहंकार ने ममकार एना मोह जे वस्तु मारी नथी एने हुं मारी कहुं छुं ममकार अहंकार ने ममकार एना छे मोह एने मोह देती पण के पर छे कि परमात्माने अंदर अहंकार ममकार आत्मा कोई ज नथी ए प्रकारे अनुचिंतयन तो शुं थाय छे परमं दिव्यं पुरुषं याति बराबर ने यह कश्चित जे कोई पण व्यक्ति छे ए परमात्माने रीते कवि पुराणम अनुशासितारम आ बधा शब्द बोलाय छे त्यारे एक एक दरेक शब्द नो अर्थ अनुसंधान थाय छे ने अणोह अणियान पछी सर्वस्य धातारम अचिंत्य रूपम आदित्य वर्णम तमस परस्तात आ रीते जे अनुचिंतन करे छे जे शास्त्र बतायुं छे प्रमाणे चिंतन करवाथी शुं थाय छे परमं पुरुषम याति ए परम दिव्य पुरुष ने प्राप्त करे छे हवे पाछो आगळ बतावे छे प्रश्न तो ये तो ने अर्जुन के भगवान प्रयाण जैसे शरीर छोड़वानू आवे त्यारे तुमने केवी रीते तुमने याद करवा त्यारे तो कितनी बड़ी पीड़ा थती हो त्यारे भगवान तुमने केम याद कराय एटले भगवान कहे आ रीते मारो भक्त प्रयाण काले पण मने याद करे छे केवी रीते करे छे दसमा श्लोक में कहे छे प्रयाण काले मनसा चलेन प्रयाण काले मनसा चलेन भक्त्या युक्तो योग बलेन चैव भक्त्या युक्तो योग बलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश सम्यक् भ्रुवोर्मध्ये प्राणमावेश सम्यक् ततं परं पुरुषं पैति दिव्यम् सतम परम पुरुषम पैति दिव्यम भगवान कहे छे प्रयाण काले जारे मरण काले जारे शरीर छोड़वानो समय थाय छे त्यारे मरण काले मनसा अचलेन अचल मन वड़े मन अचल मन वड़े पछी साथे साथे शुं छे भक्त्या खाली मन अचल राखे छे ने भक्ता भक्त्या एटले भक्तिपूर्वक भगवान माटे प्रेम छे एटला माटे भक्तिभूत आवश्यक है भक्त्या अपने आगे पण बात करी छे भक्ति तो वेदांत हो तो ये पण भक्त तो छे ज एटले भक्त्या युक्त भक्ति थी युक्त थईने योग बलेन योगना बळथी अचल मनथी ए शुं कहे छे भ्रुवर मध्ये बे भ्रुवनी मध्यमां जेने आज्ञा चक्र योगनी भाषामां कहे छे त्यां मध्ये प्राण आवेश त्यां प्राणने त्यां लई जाय छे सम्यक सारी रीते लई जईने बरोबर प्राण ने ए भ्रुवनी मध्य में स्थापित करीने पछी शुं करे छे चिंतन पछी जे चिंतन कर्युं छे तम जे कवि पुराण मनुशासितारम परम पुरुषम दिव्य एनु चिंतन करे छे तम परम पुरुषम उपैती त्यारे परम पुरुष ने प्राप्त करे छे जे दिव्य परम पुरुष छे एने ए प्राप्त करे छे पण क्यारे केवी रीते करे छे तो के छे प्रयाण मनसा अचलेन अचल मन थी बहुत सुंदर आनंद गिरिजी कहे छे ईश्वर अनुस्मरण प्रयत्न खूब प्रयत्नपूर्वक ईश्वर नु अनुस्मरण करीने पोताना मन ने विषय थी विमुख करे छे वारंवार मन तो विषय में जतु तो एने फरी फरीने विषय माथी परमात्मा में लावीने निश्चल कृत एना मन ने एने क्यों बनाव्यो छे अचल अत्यारे नहीं प्रयाण काले नहीं शरीर छूटे छे त्यारे नहीं पण पहला अभ्यास तो योगे ने पहला खूब अभ्यास करे छे देखजो सदा तक भाव भावितम ख्याल आवे छे बहुत चर्चा करी के प्रयाण काले नी वात छोड़ो सदा तक भाव भावितम ज्यारे जीवे छे त्यारे ए मन ने अचल बनाव्यो छे वारंवार मन विषयमां जाय छे विषयने सत्यता आपे छे व्यक्ति ने सत्यता आपी छे व्यवहार ने सत्यता आपी ने एनु मन जे विकसित करतो तो एमांथी ने परमात्मामां स्थिर कर्युं छे अचल मन मनसा एटलुं ज नहीं पण पाछो भक्त्या परमेश्वरेण परे प्रेमना सहित विषयांतर विमुख एटले भक्ति एटले प्रेम भक्ति परमात्मा प्रेम थाय
जेना माटे प्रेम होय चिंतन थाय भगवानमां भक्ति होने लीधे ए भगवान चिंतन करी शके नहीं तो चिंतन कोई न थाय जेना माटे प्रेम होय चिंतन थाय हमणां ज आपणे एना संदर्भमां वात करी એટલે ભક્ત્યા યુક્ત ભક્તિથી જોડાઈને અને યોગના બળેથી એટલે યોગના એટલે આપણે કદાચ યોગની વાત ન હોય તો આપણે આને કેવી રીતે લેવું હમણાં જોઈએ છીએ પણ એ યોગના બળથી યોગનો અભ્યાસ કરવાના લીધે કારણ કે એ પોતે પ્રાણનો યોગ એટલે એ પ્રાણનો જે અભ્યાસ કર્યો છે અને એટલા માટે અહીંયા આચાર્ય કહે છે કે પૂર્વ કેવી રીતે યોગના બળથી એ ભ્રુવની મધ્યમાં પ્રાણને સ્થાપિત કરે છે કે પૂર્વ હૃદય કુંડલી કે વસીકૃત્ય એટલે હૃદય કુંડલી હૃદયની અંદર જે કમળ છે એમાંય પરમાત્માનું ધ્યાન કરે છે એને વશ કરેલું છે કેવી રીતે ઉદ્ધગામીના નાડીના એટલે કે હૃદયમાંથી કેટલી બધી નાડીઓ નીકળે છે યોગશાસ્ત્રની થોડીક વાત અહીંયા કહેવામાં આવી છે આપણે વિચારીએ છીએ આપણે કદાચ ન હોય તો પણ એની પાછળ તાત્પર્ય શું છે એ આપણે સમજવાની જરૂર છે એટલે આપણે પ્રાણને ગૃહની મધ્યમાં ન લઈ શકતું હોય આપણે પ્રકારનો અભ્યાસ ન કર્યો હોય તો આપણે શું કરવું જોઈએ એ પણ આપણે વિચારીશું એટલે યોગ બલે ના યોગના બળથી એ શું કરે છે ભૂર મધ્ય પ્રાણ આવશ્યક એટલે કે ઉદ્ધગામીના નાડિયા જે ઉદ્ધ દિશામાં જતી નાડીમાં એના પ્રાણને સ્થાપિત કરે છે એટલે હૃદયમાંથી કેટલી બધી નાડી જાય છે માત્ર મુખ્ય નાડીની વાત કરે છે ઈડા પીગણા અને સુષુમના ઈડા પીડા પીંગણા અને સુષુમના એવું કહેવાય છે કે ઈડા એટલે જે ડાબી બાજુની છે ઈડા જમણી બાજુની છે પીંગણા અને વચ્ચેની છે સુષુમના સુષુમના એટલે એકદમ રજોગુણ અને તમોગુણની પણ સાત્વિક જર્મન થાય મન જે એકદમ શાંત હોય એને કહેવાય છે સુષુમના નાડીમાં ત્યારે આપણો પ્રાણ સુષુમના નાડીમાં ચાલતો હોય છે એવું યોગશાસ્ત્ર કહે છે કાં તો આપણો પ્રાણ ડાબી બાજુ હોય લીડામાં હોય કે પીડામાં હોય પણ આને પ્રયત્નપૂર્વક કીધું ને લાંબા સમયથી પૂર્વ હૃદય કુંડલી કે વસીકૃત્ય વસત પ્રાણનું ઉપર પ્રભુત્વ મેળવ્યું છે અને એ ઉદ્ધગામને ઉદ્ધ દિશામાં જતી નાડીમાં પ્રાણને સ્થિત કરે છે અને ઉદ્ધ દિશામાં એટલે કે ઉત્કૃષ્ટ વિચારમાં મનને સ્થાપિત કરે છે આપણે પ્રાણને કદાચ વસીકરણ ન કરી શકીએ પણ પ્રયત્નપૂર્વક ઉત્કૃષ્ટ વિચાર એ તો આપણે કરી શકીએ પરમાત્માનો વિચાર કરી શકીએ ભલે આપણે આ પ્રાણમાં કીધું ને ઉદ્ધ આપણે બે પ્રાણ બે ભ્રુવની મધ્યમાં સુષુમના નાડીમાં એ પ્રાણને સ્થાપ્યું ઉદ્ધગામી નાડીમાં એ ન કરી શકીએ પણ આપણે ઈશ્વરનું સ્મરણ તો કરી શકીએ ઉત્કૃષ્ટ વિચાર કરી શકીએ એ પ્રકારના સ્મરણ આપણે અભ્યાસ બહુ જ મહત્વ છે અભ્યાસ વારંવાર કર્યો છે માટે કરી શકીએ છે એ સાહિત્ય કરીને તમ પરમો કૃષ્ણ ઉપૈતિ દિવ્યમ આ પ્રકારનું મનને સ્થાપિત કર્યું છે પ્રાણને અહીંયા અને પછી આખો વખત અભ્યાસ દ્વારા જે કવિ પુરાણમાં અનુશાસિતારમ પરમ દિવ્યમ પુરુષમ એનું ચિંતન કરવાથી એને એ પ્રાપ્ત કરે છે વિશેષ વિચાર આપણે હવે પછી કરીશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ